જય સચિદાન સ્મિતા સંઘવી બોલો બીજો પ્રશ્નમાં મેં લખ્યું છે કે સામાયિક કરતી વખતે દ્વેષની ફાઇલો તો ઘણી આવીને તપો કર્યા સાધારણ ખબર પડી ગઈ કે મારે આટલું રાગ દ્વેષ છે પણ ફાઇલ નંબર ટુની ફાઇલ મને ખબર નથી પડતી કે રાગ કે દ્વેષ છે કે નહીં જરાય મન બગડતું નથી જરાય શું કીધું મન કોઈ દિવસ બગડતું નથી કે પછી એનો સ્વભાવ એવો છે કે દ્વેષ થતો નથી અને લાસ્ટ યર જ્યારે ડાયાલિસિસ પર હતા ત્યારે વાતો એવી રીતે કરે કે હું અહીંયા ન હોઉં તો મને દુઃખ પણ થતું નથી ને સુખ બધી રીતે એમ લાગે કે સંભાવે નિકાલ કરવો છે હવે મને એમ લાગે છે કે મેં બાર નંબરના ચશ્મા પહેર્યા હોવા જોઈએ કારણ કે હજી મને કંઈ સૂક્ષ્મ તરીકે રાખ છે કે દ્વેષ છે કે કઈ રીતની આ ફાઇલ છે અને નંબર બે છે એટલે એટલે પણ નથી હવે સાદું સીધું એટલું રાખવાનું આત્માને ભરેલો માલ હિસાબ સંભાવે નિકાલ કરવો છે પછી શું બને જુઓ અને મારું કે ને કે રાખ છે કે દ્વેષ કરતાય એ હવે ખરેખર જે દાડે બનશે ત્યારે ચેક કરીશું ત્યાં સુધી સહજ ભાવે ચાલે છે ચાલવા દો હું ટેન્શનમાં નથી રહેવું અને બાર નંબરના ચશ્માને મને નથી દેખાતું ને મારું શું થશે મારો કચરો રહી જશે હું કોને એની મેળા અથડાશે નીકળશે વરસાદ પડશે ત્યારે ઉગશે માલ હશે તે ત્યાં સુધી સહજ રીતે રહો આનંદમાં એટલે બહુ ઝીણવટમાં ગણમ આ કેવું છે કે એ પુણ્ય એવા હોય ને પુણ્યનો ઉદય તો બધું સરળતાથી બધું ચાલ્યા કરે તો આપણે સમજવાનું પછી વાંકો સંજોગ આવશે ત્યારે સોલ્યુશન લાવીશું ત્યાં સુધી સરસ ચાલે છે બીજું જ્ઞાન મજબૂત કરીએ અને શુદ્ધ આત્માને ફાઇલ ભરેલો માલ બસ દ્રષ્ટિ રાખીને ચાલ્યા કરો સંભાવે નિકાલ કરવો છે ફાઇલનો સમજાયું ને પહેલાં પહેલા દિવસે જ્યારે સાયમાં વિષય વિચારના તોચો જોતી હતી તો મને આંખને ગમે એ ખૂબ જ દેખાયું કે નેચરમાં જવું બ્યુટિફુલ જોવાનું અને બધું કેટલું મોટું છે અને આપણે કેટલા નાના છે એ સતત દ્રષ્ટિ મળ્યા કરે તો એ હજી વિષય છે જ એ અને એમાં હજી ચોકડી મરાતી નથી એ પણ દેખાય છે અને એ પણ જોઉં છું કે આ બધા કર્મો આવે છે ભરેલો માલ આવે છે પણ એમાં હજી એમ નથી થતું કે આત્મામાં જ રહેવું છે આ પણ ગમે છે એવું લાગ્યા એ બધું કોનું જ કોને ગમે છે એટલી જાગૃતિ રાખવાની તમને બહુ ગમે છે પછી આંખમાં મોતીઓ આવ્યો હોય તો જોવાની મજા આવે કે આંખમાં પેન થતું હોય તો મજા આવશે એવું તેવું કરીને પાછું નિકાલ કરવો તમને જોવાનું ગમે છે પણ મને ગમે છે એ અણસમજણ તોડી નાખવાની તને ગમે છે સંજોગ મળશે તો જઈશું ના મળે તો વ્યવસ્થિત એટલે આ બધું જ્ઞાન સાથે આપણું શું છે રસ જેનો જેનો ભરેલો મોં છે ને એ નીકળશે તો કરો એમાં સંભાવે નિકાલ કરવો છે ફરી જોવા ન મળ્યો તો વ્યવસ્થિત કહીને પાછા ફરો એવું દુઃખ નથી થતું એટલે તપ હવે તાતો ના રહેવો જોઈએ અને એ મોં પૂરો ના થાય તો દુઃખી ના થવું જોઈએ એટલી જાગૃતિ રાખવી જોઈએ બાકી આ બંધ કરી નાખો એ વાત જ નથી અને છૂટ મોકો એવી વાત નથી શું બને છે જુઓ અને ફાઇલ વનમાં મોં ભરેલો છે કોઈકને ખાવાનું હોય કોકને જોવાનું હોય કોઈકને ફરવાનું હોય એ ભરેલા મોંને સંભાવે નિકાલ કરવો હોય પટેલ પછી સુમતી ગાંધી જય ગાંધી દીપુભાઈ બોલો આપતા મારી નાઇનના ક્વેશ્ચન છે પ્રશ્ન કરતા કહે છે આમાં મહાત્માઓને જ્ઞાન લીધા પછી કઈ કઈ બાબતો હોય છે દાદા કહે છે બધી બાબતો એમાંથી તો આવેલો છે બધું જામી ગયેલું છે ને અત્યારે ફળ આપે છે તે જાગૃતિમાં રહીને આ ફળ ના ચાખીએ અને ચાખીએ તોય પણ જુદા રહીને ફળ તો ફળે એ મીઠા ફળ હોય છે ને એટલે જુદું રહી શકે નહીં ને માણસ ચાખે જ છે ને કપટમાંથી નીકળવું મુશ્કેલ છે કપટ એટલું જ જોખમદારી છે ક્રોધ માન માયા લોભ તો નીકળી જાય એટલે અહીંયા મારો ક્વેશ્ચન એ છે કે આ કપટ એકલું જ જોખમ છે એ કે છે પણ પછી અહીંયા ક્રોધ માન માયા એટલે કપટ જ ને માયા એક્ચ્યુલી લોભ એ કપટ જ કહેવાય હ એ કપટ જ કહેવાય હા તો કહે છે ને કપટ એટલે નીકળી ગયું છે પણ શબ્દ આટલો છે ક્રોધ માન ઓછું જોખમવાળું છે માયા લોભ વધારે જોખમવાળું છે અને આ શું છે કપટ ઉપર કપટ હોય પ્રકૃતિ કપટ કરતી હોય અને પોતે ખુશ થતો હોય એમાં જો આપણે પતાવી દીધું ને અને આમ ચાવી મારવાની અને આમ ચાવી કામ પતી જાય કે છે એટલે કપટ કરે પ્રકૃતિ કપટ કરે ને પોતે ખુશ થાય એટલે એ કપટ પાછું વધારે જોખમી છે ખૂંચવું જોઈએ ખરે આવું કપટ કરવું પડ્યું કપટ ખૂંચે ને એટલે કપટ એ કપટ હોય છે પાછું એનું ગર્વ રસ ખાય એનું પૂરાણા લે એને ઉપરા એના હથિયાર એને હથિયારને ગૌરવ માને કે આપણી પાસે કેવું જબરજસ્ત હથિયાર છે ભલ ભલા કામ પતાઈ એ નાખીએ છે છે એ જોખમ છે વધારે બરાબર પણ હજી આમાં ક્વેશ્ચન એ રહે છે કે એક જગ્યાએ દાદા કહે છે કપટ એટલું જોખમવાળું છે એ તો સમજાઈ ગયું પણ પછી પાછા કહે છે ક્રોધ માન કપટ એટલે માયા લેખું છે પણ એનું કપટ ક્રોધ માન કપટ લોભ તો નીકળી જાય સો આ બાજુ કપટ નીકળી જાય એટલે નીકળવું અઘરું છે એટલે આમાં કેવું છે કે અક્રમ વિજ્ઞાનમાં તમને નિશ્ચયથી ક્રોધમાં જાય છે તમે જુદા અને શિરીષભાઈ જુદા હવે શિરીષભાઈમાં રહ્યું ને એ જોખમ છે બધું એ ડિસ્ચાર્જ એ ગાંઠો તૂટવી પડશે જ્યાં ક્રોધની ક્રોધ તો શું છે કે ખરેખર ક્રોધ માન માયાલુભ માન મોટી ગાંઠ કહેવાય પછી મોં મોટી ગાંઠ કહેવાય લોભ મોટી ગાંઠ કહેવાય દાર્યું કરવું મોટી ગાંઠ કહેવાય અને એના માટે હથિયાર ક્રોધનું વાપરે કાં તો કપટનું વાપરે તો એ કપટ અને આ મોં અથવા માન ક્રોધ એ ગાંઠો હવે કંઈ ને કે આપણે જુદા પડ્યા પણ ગાંઠો ખલાસ નહીં થાય ત્યાં સુધી એ કહે કે અવતાર વધી જાય આપણા એટલે એ ગાંઠો ખલાસ કરવી એ બાકી રહ્યું છે તમને જુદા પાડ્યા એટલે મૂળ કસાય ગયો જીવતો કશાય હવે આ મળદા ડિસ્ચાર્જમાં રહ્યો છે અને એ એ આપણી કહે ને કે આ સામાયિકનો પ્રયોગ એ ગાંઠનો મૂળિયો ખલાસ થાય ત્યાં સુધી જવા માટે હિતકારી છે એટલે આ કપટ અને મો બેનોને એ ગાંઠો નડે ભાઈઓને માન અને ક્રોધની ગાંઠ નડે એટલે આ માલ છે નડે હવે નિકાલ નહીં કરીએ સંભાવે અને એનું રક્ષણ થાય છે એનું પ્રોટેક્શન થઈ જાય એનો ગરવરસ લેવાઈ જાય તે જોખમ છે અને આમાં આમાં કહે ને કે ઊંધું ચલાવે છે કોણ મારથી તો કે આ કપટ લોભ માન એ બધું દાદાનું વર્ણન આવે છે આખું ચેપ્ટરમાં નવમિને આ ચેપ્ટરમાં તો બહુ ભારે વાતો કરી છે અને પોતે એક ચતુરઈથી પણ સામાન્ય વશ કરી અને સંસારમાં પોતાના ધારા પ્રમાણે ચલાવે પોતાના અભિપ્રાયથી બીજાને ચલાવે એ ભારે કપટના વર્ણન બધા લખ્યા છે દાદા અને પછી પૂજાઓની કામના હું જાણું છું કાન દઈને સાંભળવું બધું પોઈન્ટમેન બધી અદ્ભુત કંઈ ને કે મોક્ષ માર્ગમાં બાધક કારણો નવમી આપતાણીમાં બહુ અદ્ભુત રીતે ખુલ્લા કર્યા છે મને એવું થયું કે કદાચ એવું દાદા કપટ ત્યાં બોલી ગયા છે પણ રિયલી હી મીન્સ કે ક્રોધને માન જતા રહે પણ કપટ અઘરું છે એવું એને એવું જ કહેવા માગે છે પણ આમાં શું છે કે બે ભાગ પાડીએ ને જીવ તો અને બળદા હવે આખી આખી વિગતમાં જુઓ અને પણ પોઇન્ટ એમનો વ્યૂ પોઈન્ટ ઓફ વ્યૂ આ છે કે ભાઈઓને ક્રોધ માનની ગાંઠ નડે એનું માયા લોકની ગાંઠ નડે મોં લોક કપટની ગાંઠ એ નિકાલ કરવો પડશે દરેકે પોતાની ગાંઠનો બરાબર હવે બીજું ઓલો જે જ્યાં ભોડપણ ત્યાં કપટ હોય જ હંમેશા ભોડપણ આવ્યું તો આ બાજુ કપટ હોય જ જ્યાં કપટ નથી ત્યાં ભોડપણ એનામાં સેન્ટ પરસેન્ટ નથી એટલે એ જરા સમજાવો ને એટલે આ કેવું છે જે કપટ કરતું હોય ને એને એમ લાગે હું સંસારી બાબતો જીતી ગયો પણ ખરેખર મોક્ષ માટે ભયંકર ખોટ ખાય છે એટલે ભોળપણ એવું છે કે અને કપટ ત્યાં અંધારું હોય ને એટલે એ બાબતમાં ભલે આમ માને કે હું લોકોને છેતરું છું પણ ખરેખર પોતે છેતરાતો હોય છે ભયંકર ખોટ ખાતો હોય છે અને દાદા કહે છે અમારામાં કપટે નથી અમારામાં ભોડપણે નથી મોક્ષ માટે જબરજસ્ત પાકા લોકો અમને માને હીરાબાઈ કે ને કહું વખત દાદા તો ભોળા કે છે ગમે તેને આપી દે બધું હું ચોખ્ખું રાખું કે છે પાકી ભલે હવે એ પણ કેવું અને જતા પણ એટલે મોક્ષ માટે પાકા સંસારમાં ભોળા દેખાય છતાં એ કપટ નથી અને બોળપણે નથી અને એ જાણી જોઈને છેતરાય છે અને આ કપટવાળો કેવો હોય કે એ માને કે આ ભોળા છે ને હું પાકી ત્યાં ખરેખર એ પોતે બધી રીતે છેતરાતા હોય સંસારમાં એમ દેખાય ખરા કે હું લાવ કોઈને બગડવા ના દઉં મારું સાચું બધું રિલેટિવ સચવાયું ને મોક્ષ માટે ખોટ ખાધી સમજાયું ને બરાબર જય સચિન જય સચિન કાલે એક વાત નીકળી હતી પેલી કદાગ્રહ દાદાની વાણીમાં પછી મળ્યું વધારે વિગત એટલે પોતાનું ખોટું છે છતાંય છોડે નહીં પોતાની વેલ્યુ વધારવા માટે કે મેં હવે ખોટું હવે આગ્રહ કોને કહેવાય કે પકડી રાખવું વાતને પછી દુરાગ્રહ એટલે જોરદાર પકડી રાખે છોડીશ જ નહીં જકે ચડે અને કદાગ્રહ એટલે પોતાનું ખોટું છે છતાંય છોડે નહીં ત્યારે કદાગ્રહમાં જાય મતાગ્રહ એટલે ધર્મનો અમે આ ધર્મ વાળા અમે આ ધર્મ વાળા ધર્મનું પૂછડું કોઈ પણ આગ્રહ છે ત્યાં સુધી મોક્ષ ના થવા દે નિરાગ્રહી થાય તો મોક્ષ જય નિરાગ્રચિદાનંદ સુમતી ગાંધી બોલો બે દિવસ પહેલાનો પ્રશ્ન છે એટલે એક્ઝેક્ટ વર્ડિંગ કદાચ નહીં આવે પણ પૂછ્યું તો એ સંદર્ભમાં કે આપણે જ્યારે પ્રકૃતિનું ઘડતર થતું હોય છે ત્યારે મુખ્યત્વે ત્રણ સ્થળ કાળ અને સંજોગો એ ભાગ ભજવતા જ હોય છે તો એમાંથી સ્થળ અને કાળના પરમાણુમાં ફાઇલ વન કંઈ બાજુ જાજુ કરી શકે એમ છે જ નહીં જે આવે એને સ્વીકારવાનું જ હોય છે પણ સંજોગોના બાબતમાં જરા એની સાથે સંજોગોની સાથે ઇન્ટરેક્શનમાં ઘણી વખત જ્ઞાન જાગૃતિ રહેતી નથી અને ભોગવટો આવી જાય અથવા તો કોઈ પણ પ્રકારની હતાશા આવી જાય એ એવું બનાય બન્યા જ કરે છે અને જ્ઞાન પછી ગોઠવાય પહેલો તો ધડાકો સીધો ફટાકડો ફૂટી જ જાય એવું થાય છે અને આ દર વખતે થાય પાછું દરેક વખતે જ્ઞાન ગોઠવીએ અને દરેક વખતે નવા સંજોગો જે કંઈ પણ અનગમતું કે દુઃખ આપે એવું આવી જાય ત્યારે પહેલે ધડા કે અસર થઈ જ જાય પછી જ્ઞાન ગોઠવીએ ને પછી અક્કલ આવે પણ એ બધું ક્યારે આ વિશ્વ સર્કલમાંથી છૂટાશે એટલું જાણવું હતું એકચ્યુઅલી કેવું છે કે આ આ ડિસ્ચાર્જ છે ડિસ્ચાર્જમાં આપણે માનીએ ને કે હજુ મારું રહેતું પણ ડિસ્ચાર્જને સુધારવા જવું બદલવા જવું ફેરફાર છો હજુ મને કેમ થાય છે એ નડે છે ડિસ્ચાર્જ સમજી જઈએ ને કે ભાઈ ભરેલું પરિણામ આમાં કેવું છે કે જે કોઝીઝ રૂપે ભાવ હતા એ હવે ડિસ્ચાર્જ વખતે શું થાય તો ક્ષેત્ર ભેગું થાય કાળ પાકે સંજોગ ભેગો થાય અને પેલો ભાવ આપણો ડિસ્ચાર્જ થાય તે સુમતીબેનનો ભાવ છે તમારો નહીં હવે એ ડિસ્ચાર્જ ભાવ આપણે રિલેટિવમાં ખાલી દીધો હવે ડિસ્ચાર્જ થવાનો જેવા ભાવે બાંધેલું તેવા ભાવે નીકળે હવે એ નીકળેલા ભાવમાં આપણે જુદું રાખવાનું છે કે ભાઈ આ ભરેલો નીકળ્યો એમાં એ સહી નથી એમાં એમ કરતાં કરતાં એક એક ભાવ ખાલી થતો જશે એટલે ક્ષેત્ર કાળ સંજોગના આધારે ભાવ ડિસ્ચાર્જ થશે એ મળદાલ ભાવ કે દ્રવ્ય ભાવ કે એ જીવતો હતો મળદાલ એ ભાવ ફળ આપીને જઈ રહ્યો છે દ્વેષવાળો ભાવ નીકળે રાગવાળો નીકળે મોહવાળો નીકળે નીકળીને ફળ આપીને જઈ રહ્યો છે અને એમાં કહે ને કે આપણે જાણવાનું છે તપ ત્યાં કરવાનું આવા ભાવ ઊભા થયા એ મારા નથી એ લેપાયમાન ભાવોથી હું નિર્લેપ છું એ ભાવોને જોયા માટે દુઃખ આપનાર હોય તો પ્રતિક્રમણ કરાવો વાત પૂરી થઈ ગઈ પણ આ ધીરે ધીરે ઓછું થઈ શકશે ઓછું થશે જેટલું તમને આટલી જાગૃતિ રહે ને કે આ સુમતીને શું શું ઊંધા ભાવ થાય છે કે છતાં ભાવ થાય છે એના જાણકાર તરીકે રહેશો તો પેલું ખાલી થતું થતું અંત આવશે કહે છે કે જેમ તેમ કરીને બધો જ રસ ઓગળી ઓગાળી નાખે એટલે ઉકેલ આવે અહંકાર તો કામનો છે નહીં તો સંસાર વ્યવહાર ચાલશે કેમ માત્ર અહંકારને નીરસ બનાવી દેવાનો છે અહંકારનો સ્વભાવ છે કે નાટકીય બધું જ કામ કરી આપે જો તમારો કડવો મીઠો રસ નીરસ થઈ ગયો હોય તો અહંકારને મારવાની નથી મારવાનો નથી નીરસ કરવાનો છે અહંકાર સંપૂર્ણ નીરસ થાય એટલે આત્મા પૂરો એટલું નક્કી કરો કે અહંકાર નીરસ કરવો જ છે એટલે એ નીરસ થયા જ કરશે તો ક્વેશ્ચન એ છે કે દાદા જેમ કહે છે કે અહંકાર કામનો છે અને સંસાર વ્યવહાર ચલાવે ચલાવવા માટે કામનો છે તો કેવી રીતના મને માઈક આપો લાવ ને જલ્દી મારો પ્રશ્ન છે એ બધું કરનારો અહંકાર જ છે એ જોઈશે ડગલેને પગલે અહંકાર વગર તો ચાલે જ નહીં પણ એ જીવતો હોવો જોઈએ એવો કાયદો નથી મળદાલે હોય આપણો આ મળદાલ અહંકાર કામ કરે છે આખી પાર્લામેન્ટરી સિસ્ટમમાં મન બુદ્ધિ જીત એટલે મન બુદ્ધિ મન ચિત વોટિંગ કરે બુદ્ધિ ડિસિઝન લે ને અહંકારની સહી એ છે આપણે જાગૃતિ કઈ રાખવા માગીએ છીએ કે અહંકારે સહી કરી અને આ કાર્ય થયું એનો જાણકાર તે હું છું તો આપણે જ્ઞાન વિધિમાં અહંકાર તોડી આપ્યો રાઈટ એ જીવતો અહંકાર એ જીવતો મળદાર અહંકાર રહ્યો જીવતો એટલે શું કે હું જ નેહલ છું એ ભાગ તૂટ્યો હવે નેહલમાં છે ભરેલો પાવર ભરેલો અહંકાર એનાથી ડિસ્ચાર્જ કર્મો બધા પૂરા થઈને એ પોતે ઓગળતો જશે ને કર્મોય પૂરા થતા જશે એટલે મળદાલ અને નીરસ બે અલગ અલગ વસ્તુ છે મળદાલ એ મળદાલ અહંકારમાં રસ છે હજુ હું સાચો છું હું હોશિયાર છું એ રસ ઉપાડી લેવાનો છે અને હું રહેવા દેવાનો છે એટલે નીરસ આવી રીતે કરવાનો છે એ મળદાલ અહંકારમાં રસ છે એને જે કહે ને પોતા પણ હું સાચો જ છું હવે સાચો ખોટો પછી એનો આગ્રહ ના રહ્યો હું તો રહ્યો એ આવું હોવું જોઈએ લોકો ના માફક સારું ત્યારે મૂકી રાખો મારી વાત એટલે આગ્રહ વગર સત્યને પકડ્યું નહીં તો એ રસ ઓગળી ગયો કહેવાય પણ એ પાછો નેલનો જ ડિપાર્ટમેન્ટ છે આપણું નથી તો ક્રમિકમાં ઘણી વાર તમે સમજાવતા હોય છો કે ક્રમિકમાં જેમ પરિગ્રહ છોડતો થાય જેમ જેમ અહંકાર ધીમે ધીમે ચોખ્ખો થતો જાય તો એ જ રીતના ના થયું આ એકચ્યુલી ક્રમિક કરતાં ક્રમિકમાં તો નિકાલ ઘર છોડવું પડે પછી ઘરનો જે મોહ હતો એ મમતા છૂટી એટલો અહંકાર ઓછો થાય હવે ઘર જ નથી તો પછી ઘરનો માલિક હું રહ્યો એવો અહંકાર રહ્યો નહીં ને આપણને એટલે આપણે શું છે કે અક્રમમાં ઘરે રહેશે અને ઘરનો અહંકાર રહેશે અને એ અહંકારમાં રસ ઉપાડી લઈએ છે કે બળી જાય તોય વાંધો નથી ટકી જાય તોય વાંધો નથી હા વિનાશી છે ક્યારેક વિનાશ થશે મારી તૈયારી છે એટલે જ્ઞાનથી એ રસોગાડીએ છીએ એટલે મમતા ઘરનો ત્યાગ કરી અને મમતા ઉપાડવી તે અક્રમનો રસ્તો કેવો છે ખરેખર મોનો ત્યાગ કરાવી દઈએ છે કે ઘર મારું ન હોય અને હું એનો માલિક નહીં હું આત્મા અને પછી ઘરમાં રહો નિરાતે જેમ અત્યારે આ હોટલની રૂમમાં તમે રહ્યા છો ને એ પલંગ વાપરો કપડાં નાહવા ધોવાનું ઘર બધું વાપરો અને બે દાડે નીકળીને જતા રહો મારું હતું એ નહીં છે એ નહીં એ કેવું ત્યાં માલિક નથી થતા એવું આ માલિક વગરનું તમે રાખો એટલે માલિકીનો ત્યાગ કર્યો અર્પણ લોભ રાગ રાગદ્વેષ ભાવ કર્મ દ્રવ્ય કર્મ નો કર્મ ને હલની માયા બધું અર્પણ કર્યું દાદાને હવે શુદ્ધ હાથમાં થયા અને હવે અર્પણ થયેલા માલમાં વાપરવું પડે બધું અંદર માલિક નહીં આપણે અચ્છા તો એટલે એવું કહી શકાય કે શુદ્ધાત્મા રહીને આપણે ફાઇલ વન ના છે હા બસ ફાઇલ વન ના જેટલો જેટલો રસ હોય હું સારો છું સાચો છું વિશેષ છું હોશિયાર છું આવડતવાળો છું જાણું છું કરું છું સમજી શકું છું એ બધા અહંકાર જ ડખા કરે છે બધામાં પછી જ્ઞાન હશે પણ પેલો રસ નીકળી ગયો ને પછી દખલ વગરનો સ્થિતિ પછી સહજ બધું જ્ઞાન બધું હોય પણ કરવાપણાનું જ્ઞાન બધું હોય પણ કરવાપણાનો અહંકાર અગડી ગયો એટલે પછી દખલ વગરનો વ્યવહાર ચાલ્યા કરે એ રસ ઉગાડવાનો છે એટલે કે છે ને અહંકાર કામનો છે અહંકારને ખલાસ કરવાનો નથી કે છે એના રસને ખલાસ કરવાનો છે પોતે તો રહેશે કાયમનો જય સચિદાન કેતન શાહ જય સચ્ચિદાન દીપકભાઈ બોલો પ્રારબ્ધ અને પુરુષાર્થ આ બે વચ્ચે સમજવું હતું સામાન્ય સમજણ શું હોય દાખલા તરીકે હું સ્ટોરમાં કામ કરું તો સ્ટોરને લગતું બધું કામ એ પુરુષાર્થ અને એનાથી નફો નુકસાન થાય એ સામાન્ય સમજણ છે પણ ડિટેલમાં ના એ પ્રયત્ન કરવા ને સ્ટોરમાં જવું કામકાજ કરવું એ બધો પ્રારંભનો જ ભાગ છે પાંચ ઇન્દ્રિયથી દેખાય જેટલું બધું કાર્ય પ્રારભ કહેવાય અને પુરુષાર્થ અંદર થતો હોય છે દાખલા તરીકે આ સ્ટોરના કામમાં પછી થાય ને કે હવે માણસો ઓછા આવે છે ગ્રાહક ઓછા આવે છે મોટા સ્ટોર વધી ગયા છે આપણી ગ્રાહકી ઓછી થઈ ગઈ આ દુકાન બંધ કરવી પડશે શું થશે એ પ્રારંભ નહીં એ પુરુષાર્થ ના હજુ ના સમજે અત્યારે જે કાર્ય થાય છે ને એક માણસે પાંચ દાન આપ્યા તો લોકો શું કહેશે કેડું સારું કામ કર્યું સત્કર્મ કર્યું કહેશે છે પુરુષાર્થ કર્યો ધર્મમાં કેટલો મોટો પુરુષાર્થ બીજા માણસે પાંચ હજાર દાન આપ્યા ખાનગી પૂછીએ પેલો કહેશે આ ટ્રસ્ટી મંડળમાં અમારે વેવય કરા ને એની શરમે આપવું પડે નહીં તો પૈસો એના ના અને બીજો શું કે મારી પાસે પચીસ હજાર હોત તો પચીસ હજાર આપત ભગવાનનું કામ મારે ભાગે ક્યાંથી તો કાર્ય બંને સરખું જ કર્યું ને એની ભાવ હતા ને એ પુરુષાર્થ ક્રિયા એ પ્રારબ્ધ અને ભાવ એ પુરુષાર્થ ભાવમાં સંજોગની જરૂર નથી એ સમજણની જરૂર છે ઊંધી સમજણ કે છતી સમજણ અને કાર્યમાં સંજોગની જરૂર જેના સંજોગની જરૂર પડે એ બધું પ્રારંભ કહેવાય પ્રારભ કેમ ભેગું થયું પૂર્વે બીજ નાખેલું એ કંઈક ભગવાનનું કામ હોય દાન આપીએ ધર્મ કરીએ તે આ ભાવમાં ઉદય આવ્યો હવે આ ભાવમાં ઉદય આવ્યો ને તો પૈસા આપ્યા પછી ખબર પડી કે આ ટ્રસ્ટીમાં વેવાય છે અને આમ તેમને દબાણ છે એટલે પછી મેં ભાવ બગડી ગયો કે આ ખોટું અપાઈ ગયું આપવા જેવું જ નહોતું આ લોકોને એટલે એ જે છે ને એ ભાવ એ અજ્ઞાનતાથી ઊભો થાય છે અને કાર્ય સંજોગ આધારે ઊભા સંજોગ આધારે થયું એ પ્રારબ્ધ કહેવાય છે એટલે આપણે જે કઈ બી કરીએ બધું પ્રારબ્ધ હા આપણે એટલે શું છે કેતનભાઈ થી જે જે કાર્યો થાય બધા પ્રારબ્ધ અને નથી કરવા જેવું કરવા જેવું છે કરવું જ જોઈએ નાચ કરવું જોઈએ ખોટું કર્યું સારું કર્યું ભાવ છે ને એ ભાવ ભાવ એ પુરુષાર્થ બીજ છે એ નેગેટિવ પુરુષાર્થ હોઈ શકે પોઝિટિવ હોઈ શકે અને ત્રીજો એક પુરુષાર્થ હોય છે કેતન શું કરે છે તમે જુઓ એ શુદ્ધાત્માનો રિયલ પુરુષાર્થ કહેવાય કેતન દુકાને ગયો કેતને સ્ટોર ખોલ્યો કેતને કમાયો બધું પુણ્યના હિસાબે કમાણી આવે છે પુણ્ય ઓછું હોય તો ઓછી કમાણી કેતન બધું કામ કરે છે ને હું શુદ્ધાત્મા છું કેતન શું કરે એને તમે જુઓ એ તમારો જ્ઞાનનો જય દીપકભાઈ મારો ક્વેશ્ચન છે કે સંચિત કર્મમાં જે આઠ આવરણ છે એ કેવી રીતે આવરે છે કે કેવી રીતે એનો અસર થાય છે એ સમજાવવા દ્રવ્ય કર્મના આવરણો દ્રવ્ય કર્મ છે ને જ્ઞાનાવરણ દર્શનાવરણ મોહનીય અંતરાય નામ કર્મ ગોત્ર કર્મ વેદનીય કર્મ આયુષ કર્મ એ કેવું છે ગયા ગયાબોમાં ક્રોધમાન માયાલોપ થયા જે અજ્ઞાન હતું હું જ રૂપા મેચ કર્યું હું જ કરીશ ને રાગદ્વેષ જે કર્યા ક્રોધમાન લોપ કર્યા એનાથી બધું બંધાયા પરમાણુ અને એ બંધાયેલા પરમાણુ આજે ચશ્મા રૂપે આપણને ફળ આપે અમુક દેહ રૂપે ફળ આપે અમુક ચશ્મા રૂપે આવરણ રૂપે ફળ આપે દર્શનાવરણ એટલે હું જ બેન છું માન્યા કરીએ નાના હોય ત્યાં એ રૂપા તારું નામ આ તારા મમ્મી આ તારા પપ્પા પછી હવે તું મોટી થઈ તારે આમ ભણવાનું તારે આમ કરવાનું તે હું રૂપા છું એ દર્શનાવરણ પછી આમની દીકરી થવું આમની બેન થવું આમની એ બધું બધા જ્ઞાન આવરણ હું ડૉક્ટર થઈને એન્જિનિયર થઈને પછી મોનીય ઊભો થાય એક ધણી તો જોઈએ ને બે છોકરા તો જોઈએ ને કે છે હું એકલી કેવી રીતે રહું કે છે તે અંતરાય પડે આત્મામાં રહેવાના પછી અને પછી પછી નામ કર્મ હોય આયુ સાતા સાતા વેદનીય કર્મ હોય ઠંડી લાગે તો અસાતા ગરમી થાય તો અસાતા કમ્ફર્ટેબલ તો કે સાતા બધું જસ મળે અબજસ મળે એ નામ કર્મ બધું લોકો રૂપા રૂપાબેન બહુ સારી હો ભગોવે વખાણે એ ગોત્ર કર્મ કહેવાય તે તે વખતે આપણે અંદર રાગદ્વેષ કરીએ છીએ કર્મ ફળ આપે છે અને એમાં આપણે માનીએ છીએ કે મને જ છે હું માની તો આ દ્રવ્ય કર્મ ફળ આપે છે બધું સંચિત કર્મમાંથી બધું ફળ આવે સંચિતમાંથી ફળ આવે પ્રારબ્ધ કહેવાય એ નો કર્મ બધું પ્રારભ વાણી વિચાર વર્તન બધું આવો આવો બેસે બેસાડે કેટલા ઉભા ઉઠાડે કે ઉઠો તમે પાછળ જાઓ વચ્ચે નહીં બેસવાનું અહીંયા એ બધું ઉઠાડે બેસાડે બધું કર્મ હોય છે અને એ જસ મળે અજસ મળે એ બધું કર્મના ફળ છે એ બધું આઠે કર્મમાં આવી ગયું આયુષ્કર્મ એ કર્મ કહેવાય એ કેટલો કાળ આ દેહ આત્મામાં આ દેહ આ દેહમાં આત્મા કેટલો ટાઈમ રહેવાનો ને એ આયુષ્કર્મ હોય છે એંશી વર્ષ નેવું વર્ષ બધું એંશી પૂછ પૂરું થાય એટલે પછી છૂટો પડે એ કર્મ કહેવાય કર્મ પૂરું થાય એટલે કોઈ બચાવી ના શકે અને મારનાર મારતો નથી કર્મ પૂરું થાય છે તેથી મરે છે પછી નિમિત્ત ગમે તે બની જાય એ ત્યાં કર્મો ફળ આપે છે અને એને હું છું મેં કર્યું રાગદ્વેષ કરીએ છીએ એ આવતા ભાવના નવા બાંધીએ છીએ અક્રમ વિજ્ઞાનમાં શું કરી આપ્યું તો કે હું આ નથી રાગદ્વેષ તો કે હવે ધીમે ધીમે એ ઓગળી જશે પેલો અજ્ઞાન ગયું ને એટલે રાગદ્વેષ હવે પ્રતિક્રમણ કરીએ એટલે નવા રાગદ્વેષ ક્રોધમાં ઉભો થતું નથી અને જૂનું બધું ડિસ્ચાર્જ થઈને ખાલી થઈ જશે સમજાયું ને